સિદ્ધપુર ખાતે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જીઆઈડીસી અને ઔદ્યોગિક વસાહતનો પ્રશ્નનું નિરાકરણનો કાર્યક્રમ યોજાયો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે સિદ્ધપુર ખાતે અમદાવાદની ઉત્તર ગુજરાત જીઆઈડીસી અને અન્ય ઔદ્યોગિક વસાહતોના પ્રશ્નોની રજૂઆત અને નિરાકરણ કાર્યક્રમ ગુજરાત રાજ્યના જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂત અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દુર્ગેશભાઈ ભુજની ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે સમગ્ર ઉત્તર ગુજરાતની જીઆઈડીસીમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ હાજર રહી રજૂઆત કરી હતી. ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના મંત્રી અને મહેસાણા અર્બન બેંકના ચેરમેન જીકે પટેલ લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોની રજૂઆત કરી સરળતાથી ઉકેલ લાવવા જણાવ્યું, જ્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દુર્ગેશભાઈ બચે પણ પ્રશ્નો રજૂ કરી નિરાકરણ લાવવા જણાવ્યું. ખૂબ જ સાનુકૂળ વાતાવરણમાં યોજાયેલો ઔદ્યોગિક લોક દરબાર કાર્યક્રમમાં જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે હું પોતે પણ ઈચ્છું છું કે મારી સમક્ષ રજૂ કરવામાં આવેલ પ્રશ્નો સ્તવરે ઉકેલાય. આ બાબતને ગંભીરતાથી લઈ આગામી ટૂંક સમયમાં તમામ પ્રશ્નો નિકાલ થાય દિશામાં કામ કરવામાં આવશે. જીઆઈડીસી સંલગ્ન આ પ્રશ્નોના ઉકેલ માટે ઝોન વાઇઝ આવા કાર્યક્રમ યોજી અરજદારોનો સમય ભાગદોડ બચાવવામાં આવશે, તેમજ તેઓના પ્રશ્નોનું સ્તર પર નિરાકરણ લાવવામાં આવશે. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના રિજિયોનલ માદન મંત્રી દિલીપભાઈ પાંડ્યા, માદત ખજાનચી પથિકભાઈ પટવારી, એપોલો ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન અજીતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ચંડીસર જીઆઈડીસીના હોદ્દેદારોએ મહેમાનોનું બુકે અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું, જ્યારે કાર્યક્રમની શરૂઆત સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ મંત્રોચ્ચાર કર્યો હતો. સ્વાગત પ્રવચન ચંદ્રવદનભાઈ પાંડ્યા, અમિકેસ્ટર અને આભારવિધિ દિલીપભાઈ પાંડ્યાએ કરી હતી. આ કાર્યક્રમનું સુંદર સંચાલન જેડી પટેલે કર્યું હતું. ભરત લિંબાચિયા, ZSTV સિદ્ધપુર.